नमस्ते विद्यार्थी मित्रों, परिमल हाईस्कूल ऑनलाइन लर्निंग क्लास में तमारु स्वागत है। जो तमे अमारी चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करो, तेनी बाजू में आवता बेल आइकन पर क्लिक करो, ऑल नोटिफिकेशन पर अनेबल कर दो, जेथी अमारी चेनल पर आवता तमाम वीडियो तमे सरळताथी जोई सको। तो विद्यार्थी मित्रों, आगळना सेशन में आपणे पाठ 12 नवा वर्षना संकल्पनो अभ्यास कर्यो, तो तेनुं थोड़ो आपणे पुनरावर्तन करी लईए। जो नवा वर्षना संकल्प में नवा वर्षे लीधेला संकल्प टकी रहता नथी, कारण के बेसता वर्षना दिवसे लोग उत्साह में आवीने संकल्प तो करे छे, पण ए शब्दना हरीफाईना अर्धा भरायेला व्यूहनी जेम एमने एम पड़िया रहे छे। तो बकुल त्रिपाठीए अहीं मानवीनी संकल्प तो लई लै छे, परंतु मानवीना आ संकल्प करे छे पण ए पाड़ी सकतो नथी, ए माटे ते एक के बीजा बहाने मन ने मनाव्या करे छे। मानव स्वभावनी आ एक नबड़ाई छे, ए नबड़ाई ने केन्द्र में राखीने लेखक बकुल त्रिपाठीए हास्यलेख सर्जियो हतो, एनो आपणे विस्तृत अभ्यास कर्यो। तो हवे आपणे धोरण 8 विषय छे गुजराती अने आपणुं काव्य 13 शुरुआत करिए। कवि छे हर्ष ब्रह्मभट्ट अने साहित्य प्रकार छे गजल। तो विद्यार्थी मित्रों, कवि हर्ष ब्रह्मभट्टनो आपणे परिचय मेळवीए। जन्म छे 31/7/1954। कवि हर्ष वाडीलाल ब्रह्मभट्ट મહેસાણાના વતની છે, હાલ ગુજરાત સરકારના રહ્યા છે। તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે। તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે। ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે। વર્ષ 2009 શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ મૌનની મહેફિલ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, વર્ષ 2010 શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ માટે ગઝલ સભા વડોદરાના પારિતોષિક, તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે IIT મુંબઈ દ્વારા વર્ષ 2010 માટેના સૈદા એવોર્ડથી એમણે સન્માનિત થયા છે। તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો આપણે પરિચય ટૂંકમાં મેળવ્યો। તો હવે આપણે થોડું કાવ્યનો સારાંશ જોઈએ, એટલે કે કાવ્યનો પરિચય કરી લઈએ, પછી આપણે કાવ્યને સમજીશું વિસ્તૃત। પ્રસ્તુત ગઝલમાં જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખથી હારવાને બદલે સુખનો સામનો કરવાની વાત કવિએ અહીં કરી છે। બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે। આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગત વિશ્વને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિએ અહીં કહ્યું છે। કવિને આવનારી ખુશીમાં રસ છે, આથી જ આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું, શરૂઆત જ કરવાની છે તો દુઃખને જ પરાસ્ત જ કરીએ। કવિને કેવળ બાહ્ય સુંદરતાને જ નહીં પણ આંતરિક સૌંદર્યને ખીલવવામાં રસ છે। જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈને કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત અહીં કરે છે। જે કાંઈક મળ્યું છે એને સવાયું કરીને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની છે। આમ કવિ જીવનના આંતરિક સૌંદર્ય પર વિશેષ ભાર અહીં આ ગઝલમાં મૂકવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને વિસ્તૃત સમજીશું। આવનારી સો ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલી બે પંક્તિમાં કવિએ આપણને સરસ મજાનું કીધું છે કે આવનારી સો ખુશીની વાત કરીએ। શરૂઆત એટલે કે આરંભ, એની શરૂઆત ખુશીની એટલે કે આનંદની, સુખની,
વાત કરીએ, જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવવામાં એક નવી શરૂઆત કરીએ, એટલે કે આવનારી સો ખુશી, આવનારી બધી ખુશીની વાત કરીએ, એટલે કે એની આવનારી જે ખુશી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવવામાં એક નવી શરૂઆત કરીએ, જે આવનારી ખુશી છે એની જ આપણે વાત કરીએ અને એ રીતે જીવન જીવવામાં નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. કવિએ અહીં આ પંક્તિમાં દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું, હર એટલે કે દર વખતે શા માટે હારી જવું, વખત એટલે કે અહીં આપણને વખત એટલે કે કાળ, સમય, હર એટલે કે દરેક વખતે શા માટે હારી જવું જોઈએ, આપણે શા માટે હારી જવું જોઈએ આ વખતે? તો આપણે હિંમતથી અહીં કીધું છે, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીને અને દુઃખોને જ હરાવીએ. હર વખત એટલે કે દરેક વખતે આપણે સમયને શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમાંથી આપણે શા માટે હારી જવું જોઈએ? આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંતરથી એવી જાત કરીએ. આ પંક્તિમાં કવિએ સરસ મજાનું કીધું છે કે દોસ્ત, આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણે અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. દોસ્ત એટલે કે મિત્ર. મહેકતું, અહીં થશે મહેકતું એટલે કે સુગંધિત, સુવાસિત, એ આપણે કાવ્યને સમજતા જોઈશું. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જ્યાં આપણી હાજરી હોય, હોઈએ ત્યાં મહેકતું એટલે કે જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું આપણા ગુણોથી મહેકતું કરીએ. મહેકતું કરીએ બધું એટલે કે આપણામાં રહેલા ગુણોથી આપણે મહેકતું કરીએ. ઘર નગર આખું જગત રળિયાત કરીએ, અહીં આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકતું કરીએ આપણા ગુણોથી. જ્યાં આપણી હાજરી હોય, જ્યાં આપણે હોઈએ ત્યાંથી જ આપણા ગુણોથી આપણે આપણા ઘરને, શહેરને અને સમગ્ર વિશ્વને શું કરવાનું છે? મહેકતું કરવાનું છે. જે મળ્યું છે એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ, અહીં સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીને આપણે ભવિષ્યને એની ભેટ ધરીએ, એટલે કે આવનારી પેઢીને આપણે શું કરીએ છીએ? ભેટમાં આપીએ. કવિએ અહીં આ ગઝલમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાની અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહ્યું છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ એને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાની વાત કરી છે. ઘર નગર અને સમગ્ર વિશ્વને પણ રેડિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે એને સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કવિ ઘણી એવી વાતની શરૂઆત કરવાનું કહે છે. જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ,
દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. જીવનમાં જે કાંઈ મળ્યું છે એને સવાયું કરીને, એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની અહીં શરૂઆત કરવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ જીવનના આંતરિક સૌંદર્ય પર વિશેષ એટલે કે ઘણો ભાર મૂકવામાં આવ્યો છે કે આપણામાં રહેલી આપણે દુઃખોથી હારી જઈને હારવું નહીં અને એનો હિંમતથી સામનો કરવાની વાત અહીં કરી છે. કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો એનાથી આપણે શું હારી જવું, એટલે કે દર વખતે આપણી સામે દુઃખો આવતું હોય તો આપણે એનાથી હારી જવું નહીં. આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત એટલે કે હરાવવાના છે એવી શરૂઆત કરવાનું અહીં આ કાવ્યમાં આપણને સમજાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે આગળના પાઠની સમજૂતી મેળવીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લાઇક અને કોમેન્ટ કરો. થેન્ક યુ.